નમસ્કાર, પોલખોલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું જિજ્ઞાસા. દર્શક મિત્રો, આજે પોલખોલમાં આપણે વાત કરવી છે ભ્રષ્ટાચારની. આપણી આજુબાજુમાં મોટાભાગની સરકારી કચેરીઓમાં નાના મોટા તમામ કામ માટે પૈસા આપવા પડતા હોય છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત સભામાં ટિપ્પણી કરી હતી કે ગૃહ અને મહેસૂલ ખાતામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે, ત્યારે ખરેખર ગુજરાતમાં કયો સરકારી વિભાગ ભ્રષ્ટ છે, જુઓ આ ખાસ અહેવાલ. સરકારી ખાતામાં કોઈ પણ કામગીરી કરવી હોય તેના માટે લોકોને પૈસા આપવાની ફરજ પડતી હોય છે. અમુક સરકારી કચેરીઓમાં પૈસા વિના કોઈ પણ કામકાજ થતું ન હોવાની પણ ફરિયાદો ઉઠે છે. ત્યારે થોડા સમય પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક જાહેર સભામાં એવી ટિપ્પણી કરી હતી કે ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ છે. ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર અને અમારે ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું, અને એવી જ રીતે બીજું બદનામ ખાતું એટલે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો સરકારી વિભાગ અને અધિકારીઓમાં ગૃહ વિભાગમાં 474 અધિકારીઓ, પંચાયત ગ્રામ્ય વિકાસ વિભાગમાં 249 અધિકારીઓ, મહેસૂલ વિભાગમાં 248 અધિકારીઓ, કૃષિ સહકાર વિભાગમાં 104 અધિકારીઓ, શહેરી વિકાસ વિભાગમાં 138 અધિકારીઓ. તે સિવાય વર્ષ 2017ની જો વાત કરવામાં આવે તો 2017માં લાંચના કેસ 148 કેસ નોંધાયા હતા, જેમાં 208 લાંચી અધિકારીઓ પકડાયા હતા. તેમજ છેલ્લા 5 વર્ષમાં 1796 લાંચિયા અધિકારીઓ એસીબીએ ઝડપ્યા છે, અને વર્ષ 2018માં કરાયેલા કેસમાં હજુ પણ 83 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. છેલ્લા 5 વર્ષમાં થયેલા કેસની સંખ્યા અમદાવાદમાં 149 કેસ, વડોદરામાં 98 કેસ, સુરતમાં 93 કેસ, ગાંધીનગરમાં 68 કેસ, રાજકોટમાં 61 કેસ. ગુજરાતમાં દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર જે રીતે વધી રહ્યો છે, લાંચિયા સરકારી બાબુઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ગુજરાતની વાત કરીએ, વર્ષ 2018માં 700 કરતાં વધુ ગુનાઓ એસીબીમાં ઝડપાયા છે. અને જે રીતે વાત કરીએ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જ્યારે કહેતા હોય કે મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે, ત્યારે ગુજરાત કઈ રીતે ભ્રષ્ટાચાર મુક્ત છે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમેરા પર્સન રહીશ સૈયદ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. થોડા સમય પહેલા જ એસીબીએ એક જ દિવસમાં લગભગ અલગ અલગ ટ્રેપ કરી અને 10 જેટલા લાંચિયા સરકારી બાબુઓને ઝડપી પાડ્યા હતા, જેમાં પીએસઆઈથી માંડીને મામલતદાર તેમજ તલાટી ઝડપાયા હતા, જેમાં જામનગરના પીએસઆઈ રૂપિયા 50,000ની લાંચ લેતા ઝડપાયા હતા. તે બાદમાં માંડલમાં લાંચના નાસ્તા ફરતા 2 પોલીસ કર્મીઓને એસીબીએ ઝડપી લીધા હતા. દાહોદના મામલતદારને રૂપિયા 31,000ની લાંચ લેતા પકડ્યો હતો. અંકલેશ્વરના તલાટી કમ સરપંચને રૂપિયા 10,000ની લાંચ માંગતા એસીબીએ ઝડપ્યા હતા. તેમજ અંબાજીમાં તલાટીને 5,000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો. એમ 6 કલાકમાં 6 ટ્રેપ કરી અને એસીબીએ 10 જેટલા સરકારી લાંચિયાઓને અને ભ્રષ્ટ બાબુઓને ઝડપી લીધા હતા. એસીબીએ ગત વર્ષે એપ્રિલ મહિનામાં ગુજરાતમાં સૌથી મોટી ટ્રેપ કરી હતી, જેમાં ગાંધીનગર સ્થિત જમીન વિકાસ નિગમની કચેરીમાં દરોડા પાડ્યા હતા. એસીબીની તપાસમાં નિગમના જોઈન્ટ ડિરેક્ટર કેસી પરમારના ડ્રોઅરમાંથી રૂપિયા 40 લાખ રોકડા મળી આવ્યા હતા, જ્યારે રૂપિયા 15 લાખ અન્ય અધિકારીઓ પાસેથી મળ્યા હતા. જમીન વિકાસ નિગમના અધિકારીઓ દ્વારા લાંચ લેવાનો સિલસિલો કેટલા સમયથી ચાલતો હતો તે અંગેના કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા હતા, જેમાં જમીન વિકાસ નિગમની કચેરી ટીમનો રોજનો રૂપિયા 1 કરોડ ભેગા કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો. તેમજ છેલ્લા 2 વર્ષથી લાંચની પ્રેક્ટિસ ચાલતી હતી, જેમાં નાનાથી માંડીને મોટા અધિકારીઓની સંડોવણી હોવાનું પણ ખુલ્યું હતું. આ લાંચિયા બાબુઓ તળાવની ગ્રાન્ટ મંજૂર કરવા માટે કમિશન લેતા હતા અને ગ્રાન્ટ પાસ કરાવવા માટે 20-30% કમિશન લેવાતું હતું.
તેમજ જમીન વળતર કેસમાં મોટા પાયે લાંચ લેવાઈ હોવાની પણ આશંકા એસીબી દ્વારા વ્યક્ત કરાઈ હતી. એસીબીએ જમીન વિકાસના નિગમના એમડી કે એસ નેત્રોજાની પણ અટકાયત કરી હતી, તેમજ કેસી પરમારના 50થી વધુ બેંક એકાઉન્ટ હોવાનું પણ સામે આવ્યું હતું. અને ગુજરાતમાં મળતિયાઓ રાખીને કેસી પરમાર સમગ્ર કૌભાંડ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર તપાસમાં એસીબીને જમીન વિકાસ નિગમના એમડી કે એસ નેત્રોજા પાસેથી 1.25 લાખ રૂપિયા, જોઈન્ટ ડિરેક્ટર કે સી પરમાર પાસેથી 40 લાખ રૂપિયા, તેમજ કંપની સેક્રેટરી એસ વી શાહ પાસેથી રૂપિયા 70,000 મળી આવ્યા હતા. ત્યારે એસીબી દ્વારા ભ્રષ્ટાચાર અંગે કોઈ રીતની કામગીરી કરવામાં આવી છે કે કેમ, આવો સાંભળીએ. એવું છે કે 2018 એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કુલ 332 અમે કેસો કર્યા હતા. એમાં જે ટ્રેપના કેસ હતા 209, ડીકોય અમારી 28 હતા, અને અપ્રમાણસર મિલકતના કેસો 12 હતા, અને અન્ય કે જે સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર થયો, સત્તા દુરુપયોગના કેસ એવા કુલ 83 કેસ હતા. એમાં અમારા ગયા વર્ષે કુલ 332 કેસ અમે દાખલ કર્યા, જે અત્યાર સુધીના એસીબીના ઇતિહાસમાં સૌથી વધુ કેસો છે. એમાં અમે ક્લાસ 1ના અધિકારીઓ 32, ક્લાસ 2ના 91, ક્લાસ 3ના 337, ક્લાસ 4ના 13, અને વચ્ચે ક્યાં કે જે ખાનગી વ્યક્તિઓ એવા 256, એમ કુલ 729 આરોપીઓ વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વર્ષ 2014 એક ખાસ હેલ્પલાઇન નંબર 1064 પણ શરૂ કરવામાં આવી છે, જેમાં વર્ષ 2014-18 સુધીમાં 2200થી પણ વધુ ભ્રષ્ટાચાર અંગેના ફોન, જેમાં 1000 જેટલી ફરિયાદ કરાઈ છે. ત્યારે ભ્રષ્ટાચારને નાથવા એસીબીની હેલ્પલાઇન કઈ રીતે કામગીરી કરી રહી છે, આવો સાંભળીએ. 1064 ના અમે એટલી બધી જાહેરાત કરી છે, તેના હિસાબે અમને ઘણી બધા અમને સફળતા પણ મળી છે. 1064 અમારો 24 કલાક કાર્યરત હોય છે. ગુજરાત રાજ્યના કોઈ પણ ગામડામાંથી, કોઈ પણ તાલુકામાંથી કે કોઈ પણ જિલ્લા શહેરમાંથી અમને અહીંયા કોઈ ફોન કરે કે મારી પાસે આ પૈસા માગે છે કે અથવા એમને ભ્રષ્ટાચાર કર્યો છે, એ બાબતે જેવો ફોન આવ્યો તરત જ અમે એની કાર્યવાહી કરીએ છીએ કે જે તે અહીંયા ફોન આવ્યો કચ્છથી, તમે તાત્કાલિક કચ્છના ડીવાયએસપીને એનો નંબર આપી દઈએ છીએ, અમારા ડીવાયએસપી સાથે તાત્કાલિક વાત કરે છે, ત્યાંથી અમારા પોલીસ ઇન્સ્પેક્ટર એને ખુદને મળવા જાય છે. જો પોલીસ ના આવી શકતો હોય, આવવા માટે સક્ષમ ના હોય, તો અમે જાતે પણ જઈને તેને મળીએ છીએ, એની ફરિયાદ સાંભળીએ છીએ અને તાત્કાલિક એનું નિરાકરણ લાવીએ છીએ. એટલે મોટા ભાગે ઘણા બધા ફોનો અમારા 106 પર આવે છે અને અમે ઘણી બધી સફળતા પણ મળી છે. એસીબીના આંકડા વર્ષ 2018 700 કરતા વધુ કેસ કરાયા છે, જેમાં 35 ક્લાસ 1 અધિકારી, જ્યારે 90 ક્લાસ 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા. એટલે કે સરકારી વિભાગમાં નાના કર્મચારીઓથી લઈને મોટા કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરવામાં શરમ નથી અનુભવતા, તે વાત સ્પષ્ટ સામે આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પોલ ખોલમાં હાલ રૂકાઈએ એક બ્રેક માટે. બ્રેક બાદ પોલ ખોલમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, પોલ ખોલમાં આપણે વાત કરી રહ્યા છીએ સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારની. એક તરફ દેશના વડાપ્રધાન એવું જણાવે છે કે ન ખાઈશ અને ન ખાવા દઈશ, પણ સરકારી કચેરીના અધિકારીઓ આ વાતને ગણકારતા ન હોય તેવું લાગે છે. ગઈકાલે જ ગાંધીનગરમાં નગરપાલિકાના અધિકારીએ ગુમાસ્તા ધારાનું લાયસન્સ આપવા માટે રૂપિયા 7,000ની લાંચ માગતા એસીબીના હાથે ઝડપાઈ ગયા. તો બીજી તરફ વાત કરીએ, થોડા દિવસો પહેલાં જ યાત્રાધામ વિકાસ બોર્ડમાં ભ્રષ્ટાચાર સામે બોલનાર યાત્રાધામ બોર્ડના પૂર્વ સચિવ અનિલ પટેલને નોકરીમાંથી સસ્પેન્ડ કરાયા. ત્યારે સરકાર ભ્રષ્ટાચારને કઈ રીતે અટકાવવા માંગે છે તે પણ મોટો સવાલ છે. જુઓ મંતવ્ય ન્યૂઝનો આ અહેવાલ. ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં પાવાગઢ તેમજ અન્ય ધાર્મિક સ્થળોમાં બોર્ડ દ્વારા કરેલી કામગીરીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનું આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા બહાર લાવવામાં આવ્યું હતું. તે સમયે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ સચિવ
અનિલ પટેલ સાથેની ટેલિફોનિક વાતચીત પણ વાયરલ થઈ હતી. તે ઓડિયો ક્લિપમાં અનિલ પટેલે આ બોર્ડમાં ગુજરાતમાં મંદિરોમાં રહેલી કામગીરીમાં કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર કરાતો હોવાનું જણાવ્યું હતું. તે બાદ સરકાર આ અધિકારીને હિંમતને બિરદાવવાને બદલે તેને જ નોકરી પરથી સસ્પેન્ડ કર્યા હતા, તેમજ તેમને અત્યાર સુધી નજર કેદ કરી દેવામાં આવ્યા છે. ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચારની સામે બોલનાર અધિકારીને જ રાજ્ય સરકાર દ્વારા ગુનેગાર જાહેર કરાયો હતો. એટલે હવેથી કોઈ પણ સરકારી અધિકારી હવે સરકારી વિભાગમાં ચાલતા કૌભાંડ અને ભ્રષ્ટાચાર વિશે બોલવાની હિંમત નહીં કરે તેવું હાલ તો લાગી રહ્યું છે. જમીન વિકાસ નિગમ બોર્ડ ના ઓફિસમાંથી બધા પૈસાઓ પકડાય અને આખું વિકાસ બોર્ડ બંધ કરી દેવું પડે એ સ્થિતિ હોય, રાજ્યના મુખ્યમંત્રી પોતે સ્વીકારતા હોય કે ભાઈ મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે, અને આપણે જોઈએ છીએ કે એ ટ્રાફિકની બાબત હોય, એ તો દેખાય જ, નજરે દેખાય છે એટલે આપણને બધાને ટ્રાફિકનું દેખાય, પણ કશું પૈસા સિવાય કામ ચાલતું નથી. અને માત્ર એ ભ્રષ્ટાચાર એટલે કરપ્શનનો મુદ્દો એવો મુદ્દો નથી, પણ જે બાંધકામો ચાલતા હોય છે, જે રોડ ચાલે છે, જે બિલ્ડિંગો ચાલે છે, અને એમાં જે લખલૂટ ખર્ચાઓ કરવામાં આવે છે, આ ભ્રષ્ટાચારનો બીજો સ્વરૂપ છે. એ BRTSનું બસ સ્ટેન્ડની કિંમત હોય કે પછી આડેધડ બનતા રોડ હોય કે અત્યારે ઇલેક્શન સમયે સોસાયટીઓમાં થયેલા 80-20ની સ્ક્રીમ પ્રમાણેના રોડ બનતા હોય, આ બીજા પ્રકારનો ના જોઈ શકાય એવો ભ્રષ્ટાચાર છે. પણ મારે યાદ દેવડાવવું છે કે જ્યારે જમીન વિકાસ નિગમ બોર્ડનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો ત્યારે એને ઢાંકવા માટે રાતોરાત જળસંચય અભિયાન શરૂ કરેલો, અને મુખ્યમંત્રીએ અને રાજ્યના ચીફ સેક્રેટરી એવું કહેલું કે 31 મે 2018ના રોજ જેવો જળસંચય અભિયાન પૂરો થશે કે એ જ સાંજે અમે બે પ્રકારના હિસાબો આપીશું, સરકારે જે ખર્ચો કર્યો છે તે અને વોલન્ટરી કન્ટ્રીબ્યુશનથી જે ખર્ચો આવે છે તે. અમે તો કાયદેસરના કાગળો લખ્યા, પત્રકાર પરિષદો કરી, પણ એનો હિસાબ હજુ મળ્યો નથી. ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત છેલ્લા ઘણા સમયથી ચાલે છે, પણ સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને અટકાવવા માટે યોગ્ય પગલાં આજ દિન સુધી લેવાયા છે કે કેમ તે પણ એક મોટો સવાલ ઊભો થાય છે. નગરપાલિકાની કચેરી હોય, મામલતદાર કચેરી, મહેસૂલ વિભાગ કે પછી પોલીસના કોઈ પણ સ્ટેશન હોય, સામાન્ય લોકોને તેઓને જરૂરી કામ કરાવવા માટે પૈસાનો વ્યવહાર કરવો જ પડે છે. ભ્રષ્ટ સરકારી બાબુઓ પોતાના ચા પાણી લેવાની લાલચમાં ઘણી ફાઇલો મહિનાઓ સુધી અટકાવી રાખતા હોય છે, ત્યારે ખરેખર સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર ક્યારે અટકશે તે પણ એક સવાલ છે. હું માનું છું કે ભ્રષ્ટાચાર દૂર કરવાને માટે જે વ્યવસ્થાઓ વહીવટી દ્રષ્ટિએ અને બંધારણીય રીતે કરવામાં આવેલી છે એ વ્યવસ્થાઓ વધારે મજબૂત બને એ જરૂરી છે. દાખલા તરીકે ભારતમાં જે વહીવટી વ્યવસ્થા છે તે તકેદારી પંચની છે, વિજિલન્સ કમિશનની છે. તો આ વિજિલન્સ કમિશન કામ કરે બરાબર, અને જે કંઈ વિજિલન્સ એણે રાખવાનું છે એ રાખે, એવા કિસ્સામાં સજાઓ થાય એને માટેની વ્યવસ્થા થવી જોઈએ. બીજો અગત્યનો મુદ્દો એ છે કે કેગનો અહેવાલ આવે છે, એ અહેવાલ વિધાનસભામાં છેક છેલ્લી ઘડીએ રજૂ થાય છે, એની ચર્ચા તો થતી જ નથી. તો એ વ્યવસ્થિત રીતે રજૂ થાય, એની ચર્ચા થાય, એને આધારે વિધાનસભામાં જે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી એટલે કે જાહેર હિસાબ સમિતિ છે, એ જાહેર હિસાબ સમિતિ એને આધારે પગલાં લે અને દંડાત્મક પગલાં લેવાય ભ્રષ્ટાચારીઓની સામે, એ વધારે જરૂરી છે. એટલે જે આખો માહોલ છે તે એ પ્રકારનો માહોલ છે કે લોકશાહીની જે આ સંસ્થાઓ છે એ બરાબર કામ કરતી નથી. જો એ વધારે સારી રીતે કામ કરતી થાય તો ભ્રષ્ટાચાર ચોક્કસપણે દૂર થઈ શકે. અને બીજો મહત્ત્વનો ઉપાય એ છે કે કેટલીક બાબતો ટેકનિકલ હોય છે, બહુ સામાન્ય હોય છે, તમે ગૂંચવાડા ઊભા કરનારા નિયમો અને કાયદાઓ કરો તો ભ્રષ્ટાચાર બહુ સ્વાભાવિક રીતે જ વધે છે. એટલે કેટલીક બાબતોમાં સરળતા ઊભી કરવામાં આવે તો પણ ભ્રષ્ટાચાર દૂર થઈ શકે તેમ છે.
એક તરફ સરકારે લોકોને મળતી મોટા ભાગની સેવાઓ માટેની પ્રક્રિયા ઓનલાઈન કરી દીધી, વચેટિયાઓને દૂર કર્યા, પણ ઓનલાઈન સિસ્ટમ જાણતા ન હોય તેવા લોકોને વચેટિયાઓ આજે પણ છેતરીને ભ્રષ્ટાચાર કરતા હોય છે. આરટીઓ કચેરી હોય કે પછી કલેક્ટર કચેરી, આવકના દાખલાથી લઈ અને ખેતીના તમામ કામો માટે એક ટેબલ પર નાના મોટા વ્યવહારો કરવા પડતા હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી હોય છે. તે સિવાય કોર્પોરેશનની કચેરીઓમાં નાના મોટા બાંધકામના કામો માટે પણ અધિકારીઓ લાંચ લેતા હોવાની ફરિયાદો થતી હોય છે. ત્યારે મંતવ્ય ન્યૂઝે આ અંગે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી સાથે વાત કરી હતી, ત્યારે તેમનું આ અંગે શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારમાં ભ્રષ્ટાચારને બદલે આ સરકારમાં ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે. સરકારનો એવો એક પણ વિભાગ એવો નથી કે જેમાં ભ્રષ્ટાચાર ન હોય. કોઈ પણ કામ પૈસા વિના થતા નથી. સામાન્ય નાગરિકો મને તલાટી કમ મંત્રીથી લઈને સચિવ સુધી, સંત્રીથી લઈને મંત્રી સુધી ભ્રષ્ટાચાર, પૈસા આપો, કામ કરાવો. ઠેર ઠેર ગુજરાતમાં ગૃહ વિભાગની વાત કરી તો ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના હપ્તારાજનું આખું નેટવર્ક. તો શહેરી વિસ્તારની અંદર મહાનગરપાલિકાઓ હોય કે પછી પોલીસ ખાતાનું હોય તો કરોડો રૂપિયાનો હપ્તો ઉઘરાવવામાં આવે સામાન્ય શ્રમિકો આગળથી. તો દારૂ જુગારના અડ્ડાઓની સામે ગેરકાયદેસર ખાણ ખનીજનું મોટું નેટવર્ક, એમાં કરોડો રૂપિયાનો હપ્તો. અને રાજ્ય સરકાર જે વાત કરે, શિક્ષણના બદલી કેમ્પોની વાત હોય, આરોગ્ય કર્મીઓની વાત હોય, કે પછી કોન્ટ્રાક્ટ આપવાની વાત હોય, કે પછી સૌની યોજનામાં પાઇપ ખરીદીના કૌભાંડો હોય, કૌભાંડ એ ભારતીય જનતા પાર્ટીની સરકારનો પર્યાય બની ગયો છે. સરકાર કોઈ પણ નવી યોજના લાવે તો એ ખબર પડી જાય કે સરકાર જો મિશન જાહેર કરે તો સમજી જવાનું કે આમાં કમિશન મોટા પાયે છે. અને ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ સ્વીકાર્યું છે કે મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગ એ ભ્રષ્ટાચારના સૌથી શિરમોર છે. એ જ દેખાડે છે કે રાજ્યમાં રૂપાણી સરકાર અને અગાઉની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ડૂબેલી હતી. આ વાત કેવા ખાતર કરવા બદલે એસીબીના આંકડા, જે એન્ટી કરપ્શન બ્યુરોના દેખાવ પૂતાવે, એક ટકો કેસ પણ નથી થતા. સરકારી કચેરીઓ આવતા હજારો લોકો માટે પૈસા આપ્યા વિના કોઈ પણ કામ કઢાવવું એ લગભગ અશક્ત બની ગયું છે. રેશન કાર્ડ ધારક બનવું હોય કે પછી મા અમૃતમ કાર્ડ બનાવવું હોય, તમામ કામગીરી માટે સરકારી બાબુએ પોતાના મળતિયાઓ કચેરીની બહાર મૂકી દીધા હોય તેવું વારંવાર જોવા મળતું હોય છે. અને સીધા કોઈ વ્યક્તિ આ કામગીરી માટે જાય તો તેને ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે રાજ્ય સરકાર ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરવા માટે આવનારા દિવસોમાં કેવી રીતે કામગીરી કરે છે તે પણ જોવાનું રહ્યું. કેમેરા પર્સન મૃગેશ શાહ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, પોલખોલમાં આપણે વાત કરી ભ્રષ્ટાચારની. મોટા ભાગની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટ બાબુઓ દ્વારા ચાલતી લૂંટ, તેમજ એસીબીમાં થયેલી ફરિયાદ, તેમજ તે બાબતે પગલાં. પણ મહત્વની વાત તો એ છે કે જે સરકારી બાબુઓ એસીબીની ટ્રેપમાં ઝડપાયા તેમાં ઘણા બાબુઓને ફક્ત બદલી કરાવીને જ સંતોષ માની લેવાય છે. લાંચ લેવાના કિસ્સામાં ફોન ટેપિંગથી લઈને તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જે તે ભ્રષ્ટ સરકારી બાબુઓને વધુમાં વધુ 7-8 વર્ષની કેદની સજા થાય છે, અને અમુક કિસ્સામાં 1 મહિના અથવા તો તેના કરતા પણ ઓછા સમય માટે સજા કરાય છે, ત્યારે એસીબીના કાયદા પણ વધુ સખત બનાવવાની જરૂર લાગે છે, જેથી કરીને લાંચિયા સરકારી બાબુઓ કાયદા અને સજાની બીકે લાંચ લેવાનું બંધ કરે અને દેશમાં ભ્રષ્ટાચાર ઓછો થાય. પોલખોલમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.